सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। छ इंग्लिश मीडियम विषय गुजराती में मित्रों अपने व्याकरण विभाग की अंदर अपने केटलाक समानार्थी शब्दों एने आज आप चर्चा करिए। अपने परीक्षा की अंदर अपने आवा समानार्थी शब्दों अपने लखवाना आवे छे, तो अपने जो ध्यानपूर्वक अपने समानार्थी शब्दों में जो आप ध्यान आपीशू और समझीशू तो चौक्स रीते अपने खूब सारी रीते अपने समानार्थी शब्दों अर्थ लखी सकी अपने सारा एवं मार्क आप प्राप्त कर सकी छे। तो मित्रों खास कर अपने आ समानार्थी शब्दों लगभग अपनी आना कसोटीओ में अपने पूछाता होली कसोटी हो बीजी कसोटी हो अपने वजगाड़े बीजा यूनिट टेस्ट जो परीक्षाओं लेवाये એની અંદર પણ આપણે વારંવાર આ સમાનાર્થી શબ્દો આપણે પૂછાતા હોય છે। તો મેં અહીંયા આપણને લગભગ પાઠ એકથી છ પાઠ સુધીમાં જે આપણે આવે છે જે સમાનાર્થી શબ્દો એવા શબ્દ મોટાભાગના જે સમાનાર્થી શબ્દો છે એ શબ્દોનો મેં સમાવેશ કર્યો છે। તો હવે આપણે એક એક શબ્દનો અર્થ આપણે સમજીએ કે એનો સમાન અર્થ કયો કહેવાય એ આપણે સમજી લઈએ જેથી કરીને આપણે સાચું લખી શકીએ। તો મિત્રો સૌથી પહેલાં છે પાણી, જળ। મિત્રો આનો બીજો એક શબ્દ છે આને આપણે નીર પણ કહેવાય, આપણે સમજવા માટે લખું છું પાછળ નીર। તો પાણી એટલે જળ અથવા તો નીર પણ કહેવાય, પાંદડું એટલે પર્ણ, કોઈ પણ વૃક્ષ હોય એનું પાન છે એના માટે શબ્દ પાન શબ્દ પણ લખી શકાય છે પાન। નાવડી એનો સમાનાર્થી શબ્દ છે હોડી, જે નદી માટે માં નાની પ્રકારની હોય નાવડી કહેવાય એને હોડી પણ કહી શકાય। લાકડી સ્ટીક આપણે જેને કહીએ, સ્ટીક એટલે અંગ્રેજીમાં સ્ટીક, તો લાઠી લાકડી એટલે લાઠી કહીએ છીએ। મજા તો આનંદ, માથું તો શિર, બીજો એક હસ્તક એનો અર્થ થાય મસ્તક પણ થાય, બરાબર છે, તો માથું શિર અને મસ્તક પણ થાય। ઠંડી એટલે ટાઢ, આ બધા શબ્દો તમે સમજો છો કે ઠંડી કોને કહેવાય ટાઢ કોને કહેવાય, આપણે શિયાળામાં ખાસ કરીને આપણને ટાઢનો અનુભવ આપણને વધારે થતો હોય છે। હૂંફ એટલે ગરમાવો, જે ગરમીના અર્થમાં છે, હૂંફ બળવી ગરમી બળવી, તો હૂંફ એનો સમાનાર્થી શબ્દ છે ગરમાવો। અહીંયા ખુશી તો આનંદ, જટ જલ્દી અથવા તો ત્વરિત એટલે પણ જલ્દીના અર્થમાં છે ત્વરિત। એવી જ રીતે દરવાજો છે તો દરવાજો શબ્દનો સમાનાર્થી છે બારણું, આપણે ઘરનું હોય કે શાળાના ઓરડાનું હોય તો દરવાજો એટલે બારણું। અહીંયા આગળ બીજા શબ્દો જોઈએ, સૂરજ એટલે કે રવિ અહીંયા આપણે લખેલું છે, પણ સૂરજનો બીજો અર્થ રવિ થાય, સૂર્ય પણ થાય, ભાસ્કર પણ થાય, પણ આપણે ભાસ્કર કેવા અઘરા શબ્દો આપણે આપણને કદાચ ન ફાવી શકે, પણ રવિ છે અહીંયા આપણે બીજો સૂરજ પણ લખવો લખી શકાય છે સમજવા માટે, આપણે આ સૂરજ લખ્યો છે આપણે તો અહીંયા આપણે સૂર્ય લખીએ। તો મિત્રો આવા શબ્દો આપણે સમાનાર્થી એકના અનેક અર્થ આપણે સમાનાર્થી શબ્દો જોવા મળે છે। પરિવારનો સમાનાર્થી શબ્દ છે કુટુંબ, આશ્ચર્ય એટલે કે નવાઈ પામે, ફરિશ્તો એનો સમાનાર્થી શબ્દ છે દેવદૂત, જે દેવોએ મોકલેલો દૂત એને દેવદૂત કહેવાય। અચાનક તો અચાનક ઓચિંતું, જો ઓચિંતું શબ્દ પણ થઈ જાય અચાનક એટલે ઓચિંતું, એનો સમાનાર્થી શબ્દ છે એકાએક। તકલીફ તો એનો સમાનાર્થી શબ્દ છે મુશ્કેલી। આંખ શબ્દ છે નયન થાય, નૈન થાય, લોચન થાય, ઘણા બધા શબ્દોના આંખના અર્થ છે, તો નયન, નૈન,
લોચન અદ્રશ્ય એટલે કે અલોપ થઈ જવું, અદ્રશ્ય અલોપના અર્થમાં છે. મૂંઝવણ એટલે દ્વિધા, મૂંઝવણ એનો વિરોધી છે દ્વિધા. એટલે માણસ કોઈ મૂંઝવણમાં હોય એના અર્થમાં સમાનાર્થી શબ્દ દ્વિધા કહેવાય. માસ એનો સમાનાર્થી શબ્દ છે મહિનો. પ્રિય શબ્દ છે તો વહાલો, પ્રિય હોય તો એ વહાલો. અહીં આપણે ઉપર અહીંયા બીજા કેટલાક શબ્દોની નજર કરીએ. ભાગવું તો એનો બીજો સમાનાર્થી શબ્દ થાય છે નાસવું. હરખ એ આનંદાર્થનો શબ્દ છે. હરખ એટલે ખુશી, અહીંયા આનંદ પણ લખી શકાય. આબરૂ, આબરૂ શાખ, ઇજ્જત એવો અર્થ પણ થઈ શકે છે. તો આબરૂનો સમાનાર્થી શબ્દ થાય શાખ. બીજો શબ્દ છે વિશાળ, તો વિશાળ શબ્દનો અર્થ થાય બહુ જો મોટું હોય, એ મોટાના અર્થમાં આ શબ્દ વપરાય છે. તો વિશાળ એટલે મોટું. પછી મહેરબાની, મહેરબાની એટલે કોઈની આપણા પર કૃપા થાય એના અર્થમાં છે મહેરબાની એટલે કૃપા. પીઠ એટલે આ વાસાનો ભાગ, પીઠ એટલે વાસો. કોટ એટલે ગળું, ડોક અથવા તો ગરદન પણ કહી શકાય છે. કોટ એટલે ગળું, ડોક, ગરદન. ઈશારો એટલે કે સંકેત, એનો સમાનાર્થી શબ્દ છે સંકેત. ધણી તો માલિક. તો વિશ્વાસુ શબ્દ છે, એનો સમાન શબ્દ છે વફાદાર. સવાર, પ્રભાત, પરોઢ આવા શબ્દો સવાર માટે વપરાતા શબ્દો છે. એવી જ રીતે આપણે શબ્દ છે રાત, તો રાત માટે રાત્રિ શબ્દ છે. બીજો એક શબ્દ નિશા છે, પણ આપણે તમને અઘરો પડે તો ના લખા, તમે આ સાદા શબ્દો વધારે અનુકૂળ રહેશે. તો રાત તો રાત્રિ. તકલીફ તો મુશ્કેલી, જે ટ્રબલ આપણે કહીએ છીએ. મો તો મુખ. વૃક્ષ તો ઝાડ. દુનિયા તો જગ, જગત, દુનિયા, વિશ્વ એવા ઘણા બધા અર્થ દુનિયાના થાય છે. એવી જે પગ, તો પગ એટલે કદમ, ચરણ પણ થાય. પાન એટલે પાંદડું પણ થાય અને પર્ણ પણ થાય. તો આ રીતે આપણે પાનનું પાંદડું. પારેવડું એટલે કબૂતર થાય, એનો સમાનાર્થી શબ્દ. નાર શબ્દનો અર્થ સ્ત્રી થાય, નારી પણ થઈ શકે છે. નર, નાર એટલે નારી, સ્ત્રી. આભ એટલે આકાશ, આભલું, આભ એ બધા શબ્દો સમાનાર્થીમાં અર્થ વપરાય. આભ એટલે આકાશ, આભલું, નભ આ બધા એના સમાનાર્થી શબ્દો આપણે લખી શકીએ. ગોખ એટલે કે ઝરૂખો. તેજ એટલે પ્રકાશ. અને કાખ એટલે કેળ. તો મિત્રો, આ પ્રમાણે આજના એકમના આપણે સમાનાર્થી શબ્દો છે. હવે આ સમાનાર્થી શબ્દોનો તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરશો અને આપણી નોટબુકમાં સારી રીતે તમે લખીને એનો મહાવરો કરશો, એને તમે પ્રેક્ટિસ કરી જશો, તો તમને આ સમાનાર્થી શબ્દોમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તો મિત્રો, હવે આવનાર એકમમાં આપણે ફરીવાર બીજા કોઈ વ્યાકરણ કે આપણે બીજા કોઈ પાઠનો એકમમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.